भरूच खाते जिला कक्षा नो प्रजासत्ताक पर्व नेशन फर्स्ट ऑलवेज फर्स्ट नी थीम अंतर्गत राज्य कक्षा आदिजाति विकास श्रम अने रोजगार तथा ग्राम विकास मंत्री कुंवरजी भाई हड़पति नी प्रेरक उपस्थिति में भरूच ना हॉस्टल ग्राउंड खाते आनबान निशान साथे उजवायो हतो। भरूच खाते जिला कक्षा नो प्रजासत्ताक पर्व नेशन फर्स्ट ऑलवेज फर्स्ट थीम अंतर्गत राज्य कक्षाना आदिजाति विकास श्रम रोजगार तथा ग्राम विकास मंत्री कुंवरजीभाई हड़पतिनी प्रेरक उपस्थिति में भरूचना होस्टेल ग्राउंड खाते आनबान अने सांज साथे उजवायो हतो। राज्य कक्षाना आदिजाति विकास श्रम अने रोजगार तथा ग्राम विकास मंत्री अने प्रभारी मंत्री कुंवरजीभाई हड़पतिए प्रजासत्ताक पर्व निमित्ते राष्ट्रध्वजने सलामी आप्या बाद प्रजाजोग संदेश में जणाव्युं हतुं के भरूचनी पावन नगरीनो आजे जन्मदिन छे। योगानुयोग वसंत पंचमीना पर्व साथे आपणो राष्ट्रीय पर्व पण छे, त्यारे त्रिवेणी संगमना आ शुभ दिने भृगऋषिए वसावेली भरूचनी धरतीना पनुता पुत्र संगीत सम्राट पंडित ओमकारनाथ कन्हैयालाल मुंशीने याद करी पावन धराने वंदन कर्या हता। पवित्र धरा परथी आजना प्रसंगे देशनी आजादीना लड़वैयानी शहादतने याद करी उमेर्युं हतुं के आजादीनो अमृत महोत्सव आपणो देश उजवी रह्यो छे, त्यारे देशवासीओ माटे गर्वनी वात छे के आपणे G20ના समितनું નેતૃત્વ કરી રહ્યા છે। આ સમિટ થકી દેશમાં વિદેશી હુંડિયામણ આવશે તથા યુવાનોને રોજગારીનો અવસર મળશે તેમ મંત્રીએ જણાવ્યું હતું। વધુમાં મંત્રી કુંવરજીભાઈ હડપતિએ કહ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાને એક રાષ્ટ્ર એક ધ્વજની પરિકલ્પનાને ચરિતાર્થ કરવાનું કામ કર્યું છે, જેની ઝાંખી તરીકે કાશ્મીરમાં ફરકતો આપણો રાષ્ટ્રધ્વજ છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેરા દેશ આગે પડ રહા હૈ, મેરા દેશ વિકસિત હો રહા હૈ ના સૂત્રને સાચા અર્થમાં અમલમાં મૂકીને જિલ્લાના વહીવટીતંત્રના યોજનાકીય લાભોથી નગરજનોને તૃપ્તિના કાર્યોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે પ્રભારી મંત્રી દ્વારા પોલીસ પેટ્રોન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ યોજનાકીય જાગૃતિ અર્થે રજૂ કરાયેલ ટેબ્લોની નિદર્શનો રસપૂર્વક નિહાળ્યા હતા। આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, સ્વતંત્રતાની જાગૃતિ, ટ્રાફિક અવેરનેસ જેવી વિવિધ થીમો આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા। આ તકે પ્રથમ શ્રેષ્ઠ પ્લાટૂન, ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું હતું। વધુમાં મંત્રીના હસ્તે ભરૂચ તાલુકાના વિકાસ માટે કલેક્ટરને રૂપિયા 25 લાખની ગ્રાન્ટની ફાળવણીનો ચેક આ પ્રસંગે એનાયત કરવામાં આવ્યો હતો। 74માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્યો અરુણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, રીતેશ વસાવા, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય આગેવાન પદાધિકારીઓ અને વિશિષ્ટ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।
ના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું, તેમજ સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ વીરો સપૂતને આજના પ્રસંગે પ્રણામ અને વંદન કરું છું. દેશની સ્વતંત્રતાની લડતમાં ભરૂચનું અગ્ર સ્થાન છે. ભરૂચના પનોતા પુત્ર એવા સાહિત્યકાર કનૈયાલાલ માણેક, પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને સોટે સરદારના હુલામણા નામથી જાણીતા ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવી ભરૂચ જિલ્લાઓએ તમામ ક્ષેત્રે પ્રગતિની હરણ પાર ભરી છે. જિલ્લાના વિકાસના મીઠા ફળ સામાન્ય જન સમુદાય સુધી પહોંચ્યા છે. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશના બધા બંધારણ ના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું કોટી કોટી વંદન કરું છું.